હેલો એવરીવન, આજકાલ આપણે જોઈએ છે કે બાળકોને રોટલી ઓછી ભાવે છે, પણ આજે હું તમારી સાથે ચબ્બી ચિક્સ પ્રી સ્કૂલમાં બાળકોને સર્વ કરવામાં આવતી ખૂબ જ ટેસ્ટી એવી મસાલા રોટલીની રેસીપી શેર કરું છું, જે કેવળ બાળકોને જ નહીં પણ ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ ભાવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આપણી મસાલા રોટીનો મસાલો ચાલો હવે આપણે તૈયાર કરીએ. તેના માટે મેં અહીં 2 ચમચી મીઠું લીધું છે, 1 ચમચી ચાટ મસાલો પાવડર. ચાટ મસાલો મેં અત્યારે અહીંયા એવરેસ્ટ કંપનીનો વાપર્યો છે, આપણે કોઈ પણ કંપનીનો ચાટ મસાલો વાપરી શકાય. ત્યાર પછી મેં અહીંયા 1 ચમચી સંચર પાવડર લીધું છે અને લગભગ 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે. બાળકોને તીખું ન લાગે તે માટે કાશ્મીરી મરચું વાપર્યું છે. આ બધો જ મસાલો હવે બરાબર મિક્સ કરી અને આપણે એર ટાઇટ ડબ્બામાં ભરી લેશું અને જ્યારે જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરશું. ઝીણો ઘઉંનો લોટ જે રેગ્યુલર આપણો હોય તેની અંદર મોણ અને પાણી નાખી અને લોટ બાંધો. આપણે નોર્મલ જે રીતે પાતળી રોટલી બનાવતા હોઈએ એના કરતાં થોડી જાડી, એટલે કે લગભગ પરોઠા જેવી જાડી રોટલી વણવાની. નોર્મલ આપણે જે રીતે રોટલી કરીએ એ રીતે બધી જ રોટલી પહેલાં કરી લેવાની. તેલ મૂકી અને જેવી રીતે આપણે પરોઠા શેકીએ તે રીતે આ રોટલીને શેકવાની, થોડી ક્રિસ્પી શેકવાની જેથી કરીને ઉપરનું પડ કડક રહે અને અંદર સોફ્ટ રહે. હવે આપણે આ શેકેલી રોટલી પર આપણો સ્પેશિયલ મસાલા રોટી માટે બનાવેલો મસાલો સ્પ્રિંકલ કરવાનો અને ત્યાર પછી પીઝા કટર વડે તેના સ્ક્વેર પીસ કરી અને સર્વ કરવાની. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આ રોટલી ગરમ ગરમ જ સર્વ કરવાની.